રાજ્યમાં વન્ય પ્રાણીઓનો હુમલો વારંવાર વધતો જાય છે, જેમાં અનેક લોકોએ ખૂંખાર જાનવરોનો શિકાર કરી રહ્યા છે. ત્યારે ધારીમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. વાવડી ગામે ખેતરમાં કામ કરતા ખેડૂત મહિલા પુત્રને બચાવમાં દીપડાએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. દીપડાએ પુત્રને ઈજા પહોંચાડે એ પહેલા માતાએ પુત્રને બચાવ્યો હતો. પુત્રને બચાવતા માતાને દીપડાએ હાથમાં ઈજા પહોંચી હતી. મહિલાને સારવાર અર્થે ચલાડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાવડી ગામે આજે દિવસે 4 વાગે અમારે ગામમાં આજે 3 દીપડા એ ધોળા દિવસે એક બેન ને ઈજા પોસાડેલી છે. એના 2 દીકરા, એના પતિ અને પોતે બેન ઘઉંનું કામ ચાલુ હોય તો અહીંયા ઘઉંને વાટતા હતા. તે એ અચાનક દીપડાએ હુમલો કર્યો દીકરા માથે. તે એ બેને પોતે એના દીકરાને હુમલો કરવા ગયો દીપડો, અને પોતે હામાં એને હામાં બસાવવા માટે પોતે દાંતડું લઈને હામાં આમ ગયા હતા. એને પોતે હાથમાં ઈજા કરેલી, અને ઈજા કરી તાત્કાલિક એને મને ફોન કર્યો કે ભાઈ દીપડા અહીંયા છે, તાત્કાલિક તમે આવો અને અમને માણ બસ્યા છે એવું કહેતા. એટલે હું તાત્કાલિક ત્યાં સ્થળ માંથી ગયો અને ફોન કર્યો કે ભાઈ જંગલ ખાતાવાળાને ત્યાં દીપડા છે ને અત્યારે કોઈને નિહરવા નથી દેતા, 3 દીપડા હાલમાં છે આજે, અને અવારનવાર આવું તો બનાવ બન્યા જ કરે છે અને કોઈ જાતનું આનો નિર્ણય લેવાતો નથી. હાલમાં અમારે આજે રાત્રે ગઈ રાત્રે હું પોતે સરપંચ હોવાથી મને સામે જ દીપડો મને મળેલો આજે જ પાદરમાં. મેં ફોને કરેલો કે ભાઈ આ દીપડાનું કાંક કરો, અવારનવાર બધાને ટોસન કરે છે. તો હાલમાં આ બેન ને ઈજા પહોંચી છે અને સિવિલમાં દાખલ કરેલો છે, એટલે તાત્કાલિક આને પકડે એવી અમારી ખાસ વિનંતી છે. મારું નામ ચંપુભાઈ દાદલ છે, ચલાડા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર છું, અને ધારી તાલુકાના વાવડી ગામે 4 વાગ્યે દીપડાએ એક ખેડૂત અમને એમના પરિવાર જયારે વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે દીપડાએ એમના દીકરાની માથે હુમલો કર્યો. પણ એ એમના માતુશ્રી એમના બેન એ દીપડાને છોકરાને બચાવવા માટે દીપડાની ઉપર જે હુમલો કર્યો હતો છોકરાને એને બચાવવા માટે જ્યારે બેન દીપડાને મારવા ગયા ત્યારે એણે એની ઉપર પણ એટેક કરી અને બેનને હાથમાં સારી એવી ઈજા થઈ છે. અત્યારે ચલાલા સરકારી હોસ્પિટલમાં એ સારવાર લઈ રહ્યા છે. મને આગેવાન તરીકે જાણ થઈ, અમારા ગામના તમામ આગેવાનોને જાણ થઈ બધા અમે હોસ્પિટલ આવ્યા. અને ધોળા દિવસે જો આ રીતે જંગલી પશુઓ જો લોકો ઉપર હુમલો કરશે તો ખેડૂતો એના ખેતરમાં કઈ રીતે કામ કરી શકશે એ એક સવાલ છે. જંગલ ખાતાને જાણ કરી, જંગલ ખાતા પણ સ્થળ ઉપર છે, ગામના બીજા આગેવાનો પણ આ કાયમી આનો કોઈક રસ્તો થાય અને આ રીતે જો હુમલા થશે તો લોકો એની જીવન નિર્વાહ માટેની જે કામગીરી છે, ખેતીની જે કામગીરી છે એ કઈ રીતે કરી શકતી એક સરકાર માટે એક સવાલ છે. અને હવે અવારનવાર આવું બની રહ્યું છે તો આની માટે કાયમી કઈક રસ્તો થાય એવી વ્યવસ્થા કરવી જરૂરી છે.